સંતરામપુર નગરમાં ભોઈ સમાજના પાંચ વ્યાનો નડિયાદ નજીક આવેલા માલસર ગામે મેલડી માતાના મંદિરે દર મંગળવારે દર્શન કરવા જતા હોય એમ આ મંગળવારે દર્શન કરવા નીકળ્યા ત્યારે હાઈવે માર્ગ ઉપર ટેલર સાથે અકસ્માત સંતરામપુર નગર સહિત ભોઈ સમાજમાં શોકની લાગણી વ્યાપી અત્રે ઉલ્લેખ છે કે તેઓની કાર આણંદ જિલ્લાના મોઢા નડિયાદ હાઈવે પરના મંગરપુર પાટિયા પાસેથી પસાર થઈ રહેલ તેવામાં મધ્યરાત્રિ બાદ પાછળથી પૂરઝડપે આવી રહેલ ટ્રક ચાલકે તેની ટ્રકની ટક્કર ઇકો કારને પાછળથી મારતા ઇકો કાર ફંગોરાઈ ગયેલ ને કારમાં બેઠેલ છ વ્યક્તિ પૈકી એક સુરેશભાઈ અંબાલાલ ભોઈનું ઘટના સ્થળે જ કરુણ મોત થયેલ છે ને રાજુ સનાભાઈ ભોઈ સંજુ બારિયાને સંજયભાઈ દિલભાઈ ભોઈનું ગંભીર ઇજાઓ હોય મૌધા હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાય જ્યાં સારવાર દરમિયાન રાજુભાઈ ને સંજુભાઈ બારિયાનો મૌધા હોસ્પિટલમાં મોત થયેલ છે જ્યારે સંજયભાઈ દિલીપભાઈ ભોઇની હાલત ગંભીર હોય તેને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવેલ જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયેલ છે આ ગોજારા કરુણ અકસ્માતમાં જીતુભાઈ ભૂલાભાઈ ભોઈને આકાશભાઈ ડબઘર ઇજાગ્રસ્ત થતાં તેઓ સારવાર હેઠળ છે આ અકસ્માતમાં સંતરામપુર નગરના આશાસ્પદ ત્રણ ભોઈ સમાજના યુવાનોના કરુણ મોત નિપજતા સમગ્ર ભોઈ સમાજમાં અને નગરમાં શોકમય વાતાવરણ જોવા મળતું હતું તથા સંતરામપુર તાલુકાના જૂના તલાવ ગામના એક આશાસ્પદ યુવાનનું કરુણ મોત થતાં જૂના તલાવ ગામે પણ શોકમય વાતાવરણ જોવા મળતું હતું અમિત કોઠારી જેડસટીવી સંતરામપુર